મિત્રો, પ્રતિવિધેયનો પછીનો સારો પ્રશ્ન લઈએ. રકમ તમારી સમક્ષ હાજર જ છે, 10π/4 પ્લસ અને બીજું પણ 10π/4 માઇનસ જેવું કંઈક છે. હમણાં જ વાત થઈ, શું અંદરની તરફ જો ઇન્વર્સ તમને દેખાય તો આપ શ્રી એને આલ્ફા બીટા ગેમા ડેલ્ટા જ નામ આપી આપવાના છો. ફાઇનલ અત્યારે નામ, અરે આ બંને પણ સરખા છે તો એક જ નામમાં બેયનું કામ થઈ જશે. એટલે હું આલ્ફા નામ આપું, બીટા, આલ્ફા, બીટા, ગેમા, ગમે તે. ચાલો આપણે તમે કંઈક નવું નામ આ વખતે આપી દઈએ. જે કંઈ પણ ઓલું મને દેખાય છે એને હું નામ આપી દઉં છું થીટા નામનો ખૂણો. કોણ થીટા નામનો ખૂણો છે? તો કે આ અંદરની તરફ રહેલું કોસ ઇન્વર્સ 1/3 બરાબર લઈ લેતા થીટા. તો કોસ થીટાનો આન્સર થાય ભાઈબંધ, કોસ થીટાનો આન્સર થાય 1/3. કોસ થીટા એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ દેવતા. તો આ કેટલું થાય? તો કે 9 માંથી 1 એટલે √8 જેટલું થાય, એટલે કે 2√2. આ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધશું. હવે આ ત્રિકોણ આપણા માટે હવે રાજા છે, એ જ જવાબ આપશે. ઓકે, આગળ વધીએ, પ્રશ્નની શરૂઆત હવે કરીએ. તો પ્રશ્ન બરાબર છે 10π/4 પ્લસ 1/2, અને આને આપણે શું નામ આપ્યું છે? તો કે થીટા, થીટા બાય 2. ડન. પ્લસ, તો પ્લસ પાછું 10π/4 માઇનસ માઇનસ 1/2, અને આને કિંમત કીધી છે થીટા, થીટા બાય 2, થીટા બાય 2. ઓકે, ડન. અરે આ તો 10α-β નું સૂત્ર છે. 10α એટલે કે 10π/4, 10π/4 એટલે 1, તો 1 પ્લસ 10β, 10β એટલે થીટા બાય 2, છેદમાં, તો કે છેદમાં 1 માઇનસ 10π/4 ગુણ્યા 10θ/2. 10π/4 આવે ત્યાં હું 1 મૂકતો જાઉં છું. ડન. પ્લસ, તો પ્લસ આગળ, તો આગળ 1 માઇનસ 10θ/2, કારણ કે આ સૂત્ર જ છે 10α-β નું. 10α 10β, 1 પ્લસ 10α 10β એટલે કે 10π/4 ગુણ્યા 10θ/2. જ્યાં જ્યાં 10π/4 તમારે મૂકવાના હોય છે ત્યાં મેં 10π/4 નું મૂલ્ય 1 પધરાવી દીધેલું છે, ધ્યાનમાં લેવું. ઓકે, અહીંયાથી તો મારાથી કંઈ થશે નહીં સાહેબ, લસાહ જ લેવો પડે. તો લસાહ લઈ લઈએ સાહેબ. 1-10θ/2 ગુણ્યા 1+10θ/2. ઓકે, આ બેયનો લસાહ લીધો. તો કરો ક્રોસ ગુણાકાર, ચોકડી ગુણાકારના રીત. તો ચોકડી ગુણાકાર કરો એટલે આનો નાનો ગુણાકાર થાય 1+10θ/2, બે વાર છે એટલે એનો સ્ક્વેર, એક્સ ગુણ્યા એક્સ, એક્સ સ્ક્વેર થાય એમ 1+10θ/2 ગુણ્યા 1+10θ/2, 1+10θ/2 નો સ્ક્વેર પ્લસ 1-10θ/2 નો સ્ક્વેર. તો હવે આપ શ્રીને આનો વર્ગ કરતા આવડતો જ હોય તો ફટાફટ આનો વર્ગ કરી નાખીએ. તો પહેલાંનો વર્ગ થશે 1+2 10θ/2 પ્લસ 10² θ/2, આવી રીતે રહેશે. ઓકે, હવે તો કે પ્લસ આનો વર્ગ કરીએ તો 1-2 10θ/2 પ્લસ 10² θ/2 થશે. એ પણ ક્લિયર છે ને? નીચે જુઓ તો બે અવયવ તમને જણાશે, એ પ્લસ બી, એ માઇનસ બી, એ પ્લસ બી, એ માઇનસ બી, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર નામના બે અવયવ છે. તો હવે ફાઇનલી જો આપ શ્રેણું એક્ઝેક્ટ અહીંયા ધ્યાન હોય તો જોઈ લેજો આનો આન્સર શું થવા જઈ રહ્યો છે. તો કે સાહેબ આ બે તો મને ખ્યાલથી ઉડી જાય, 1 અને 1 2 થઈ જાય, તો 2 પ્લસ, આ બે વાર છે, તો 2 વાર 10² θ/2 અને આ છેદમાં 1-10² θ/2. જો હું આને આમ લખી શકતો હોય તો તમે એને સમજી શકશો, જો હું આને આમ લખી શકું તો જ તમે એને સમજી શકશો. 1-10² θ/2 ના છેદમાં 1+10² θ/2. સાહેબ આ બગડો અને આ બધું શું છે? તો કંઈ નથી, આમાંથી 2 કોમન લીધો ને એની બાજુમાં જે વધે ને અહીંયા છે, છેદનો છેદ જ આની બાજુમાં હોય, અંશમાં હોય. ઓકે, તો 2 ના છેદમાં આ કંઈક સૂત્ર છે cos 2θ નું. cos 2θ એટલે 2 ગુણ્યા θ એટલે θ/2. cos 2θ નું સૂત્ર 1-10² ના છેદમાં 1+10² એટલે કે અહીંયા તમારો જવાબ થવા જઈ રહ્યો છે 2 ના છેદમાં cos θ. હવે cos θ મને થોડી ખબર હોય ભાઈ, સ્ટાર્ટિંગમાં કીધું હતું કે તમારો જવાબ બોલો રાજા એક જ આપશે, એ અહીંયા રહ્યો. cos θ એટલે 1/3 1/3 1/3 એટલે કે તમારો જવાબ થાય 1/3 છેદનો છેદ અંશમાં, એટલે કે એક્ઝેક્ટ 6 તમારા ક્વેશ્ચનનો આન્સર રહેશે. જે કોઈ પણ ઓપ્શન હોય એને ટિક કરીને આવી જવું.